वडोदरा जिल्લાના સિંધરોડમાં ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરી કેસમાં ફરી એક વખત તૈયાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આ ગુનાના ફરાર આરોપી મારફતે ડ્રગ્સનો જથ્થો દુબઈ મોકલવાનો હોવાનો ખુલાસો થયો છે. વડોદરાના સિંધરોડથી ઝડપાયેલી 121 કરોડથી વધુના ડ્રગ્સ મામલે આરોપીના રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા થયા છે. ભરત ચાવડા પાસે 1.770 કિલો ડ્રગ્સ 1 ડિસેમ્બરે ખરીદ્યું હતું. આ ડ્રગ્સને દુબઈ લઈ જવાનું હતું. અગાઉ ઝડપાયેલા આરોપી શૈલેષ કટારિયાના ઘરે તપાસ કરતા 121.40 કરોડની કિંમતનો 24,280 કિલો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. ગઈકાલે એટીએસએ કરેલી રેડમાં તૈયાર ડ્રગ્સની સાથે 100 કિલો જેટલું કેમિકલ પણ કબજે કર્યું છે, જે કેમિકલની કિંમત પણ કરોડોમાં થાય છે. સાથે જ ડ્રગ્સ બનાવવા માટે વપરાતી સામગ્રી પણ કબજે કરી આરોપીએ અન્ય એક યુનિટ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે. સાથે જ ડ્રગ્સ કેસમાં વડોદરા, મુંબઈ અને નડિયાદ બાદ દુબઈનું નેટવર્ક ખુલ્યું છે. સાથે દુબઈથી કેટલા રૂપિયા હવાલા મારફતે આવ્યા છે તેની પણ તપાસ થઈ રહી છે.